રત્નસુંદરજીએ કહ્યું આ રેલી દ્વારા આપ આક્રોશનો મેસેજ આપી દેજો આખી રેલી દ્વારા મહારે રેલી દ્વારા આમ તો આ આ સંદેશ આપી દેજો આ સંદેશમાં ખરેખર નરમાસ છે કે પછી આગામી સમયની અંદર વધારે ઉગ્રતા સાથે રજૂઆતના કોઈ એંધાણ છે બહુ સ્પષ્ટ છે કે જૈનોની ઉગ્રતા જે હોય છે પણ એમાં વિવેક ભળેલો હોય છે હંમેશ માટે આટલા હજારો માણસ રોડ ઉપર આવ્યા પણ ક્યાંય તોફાન નહીં કોઈ પણ જાતની દંગા નહીં કોઈ પણ જાતનું એવું અસભ્ય વર્તન નથી હોતું સો ટકા આક્રોશ છે કારણ કે અમારો કોઈ સ્વાર્થ નથી પણ એક ધર્મની બાબત છે અને એક આસ્થાની બાબત છે એટલે બહુ સ્પષ્ટ છે કે સરકાર દ્વારા બહુ જ ટૂંક સમયની અંદર આના માટે અમારી બહુ જ સ્પષ્ટ એક નિવેદન છે સરકારશ્રીને કે ભારતભરના જૈન સંઘોનું જે પ્રતિનિધિ કરે છે એવા લોકોને અને આ તીર્થનો જે વહીવટ કરે છે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી એના હોદ્દેદારોને સાથે લઈ અને સરકાર જો બેસે તો અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે આ તો નિરાકરણ આવે એવું છે પણ પાલીતાણા ને એની આજુબાજુના ગામડાઓની પણ કેટલીક પોતાની મુસીબતો છે એને પણ સોલ્વ કરવાનો આખો રોડ મેપ અમે તૈયાર રાખ્યો છે અચ્છા પણ પ્રણવભાઈ આપ્યો કહ્યું તેમ પંદર વીસ વીસ વર્ષ પંદર વીસ વર્ષથી આખરે ગેરકાયદેના સામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે રજૂઆતો કરી પણ કામગીરી ન થઈ પણ આપણે લાગે છે કે ત્રણ દિવસનો સમય આપ્યો છે એ પૂરતો થઈ પડશે કે પછી રાજકીય ઈચ્છાશક્તિ હશે તો ત્રણ દિવસ શું ત્રણ કલાકમાં પણ તેનો વાટાઘાટોથી નિવારણ આવી શકે હા સો ટકા રાજકીય ઈચ્છાશક્તિ હશે તો આ ત્રણ દિવસ એમના માટે ઘણા લાંબો સમય છે એ સો ટકા આનાથી નિરાકરણ આવી શકે એમ છે ફરીથી પણ હું કહું છું ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ હટાવવી માઇનિંગ રોકવું ડીએલઆરની માપણી જાહેર કરવી આ બધા તો એક કાયદેસરના કામો છે ખાલી એક ઓર્ડર કરવાની વાત છે એટલે આમાં ત્રણ દિવસ પણ વધારે છે એટલે હું માનું છું અને રાજકીય ઈચ્છાશક્તિ હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પોતે પણ ધર્મપ્રેમી છે અને આખું મંત્રીમંડળ વર્તમાનનું એ ધર્મપ્રેમી છે એવું અમે માનીએ છીએ અને સો ટકા આનું પોઝિટિવ હકારાત્મક પ્રતિભાવ સરકાર તરફથી મળશે એવું અમને આશા છે બિલકુલ આ તબક્કે શંભુ પ્રસાદ ચુંડિયા અમિત શાહ ત્યાં સુધી પણ વાત પહોંચાડી છે તેઓ પણ રાજકીય રીતે આ મુદ્દાને છે કેન્દ્ર સુધી લઈ ગયા છે અને સમગ્ર દેશની અંદર જૈન સમાજ હવે રેલી મહારેલી રેલી કરી રહ્યો છે એ તબક્કે આપને કેટલી આશા છે આ સરકાર પાસે કે આ સમસ્યાનો ઉકેલ હકારાત્મક રીતે આવશે શાંતિપૂર્ણ રીતે આવશે આશા તો પૂરેપૂરી છે કારણ કે જે રીતે અમારે રજૂઆતો થઈ છે અને ધીરે ધીરે પગલાં લેવાનું પણ ચાલુ થયું છે એટલે એમણે આશા એવી તો છે જ કે સરકાર સો ટકા આ બાબતને ગંભીરતાથી લેશે અને આની ઉપર નિરાકરણ આવશે જો નિરાકરણ નહીં આવે તો અમારા વડીલ ગુરુ ભગવંતો દ્વારા આખી પરિસ્થિતિનું જે નિરીક્ષણ કરી અને એમના દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તે પ્રમાણે ભારતભરનો જૈન સંઘ આગળ વધશે પ્રણવભાઈ અંતિમ પ્રશ્ન ત્રણ દિવસની અંદર નિરાકરણ ન આવ્યું તો આખરે જૈન સમાજનું સ્ટેન્ડ શું રહેશે ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયા લેવલે ત્રણ દિવસની અંદર જો આ પ્રકારનું કોઈ પણ હકારાત્મક પ્રતિભાવ ન આવ્યો અને કોઈ એક્શન લેવામાં ન આવ્યા તો મેં આપને કીધું કે અમારા જે પણ વરિષ્ઠ આચાર્ય ભગવંતો છે તેઓ જે પણ નિર્ણય કરશે તે પ્રમાણે અમારો ભારતભરના જૈન સંઘ આગળ વધશે બિલકુલ આભાર પ્રણવભાઈ અપેક્ષા રાખીએ કે આખરી વાટાઘાટોથી આ સમગ્ર જે સમસ્યા છે તેનું નિરાકરણ આવી જાય હાલ રોકાઈશું બ્રેક માટે આપ જોતા ટીવી ટીવીના